તાપી જિલ્લાના આમણિયા ગામ નજીક રૂપિયા 2.22 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ઇકો ટુરિઝમનું ઈ લોકાર્પણ રાજ્યના પ્રવાસન મંત્રી જવાહરલાલ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના આમણિયા ગામ નજીકના આંબાપાણી ઇકો ટુરિઝમમાં આકર્ષણ ટી હાઉસ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે, જેનું આકર્ષણ પ્રવાસીઓમાં રહેશે. ઈ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘ અને મદદનીશ વન સંરક્ષણ તેમજ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હરિયાળા વનોના પર્ણોની મરમર, ઝીણા વરસાદની ઝરમર, રળિયામણા ડુંગરોની છત્રછાયા અને રમતા ઝરણાની કલકલ વચ્ચે પૂર્ણા નદીના કિનારે વસેલું રમણીય સ્થળ એટલે ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા મુકામે આવેલું આંબાપાણી આમણિયા. કુદરતી રીતે સંપન્ન આંબાપાણીને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના ઉદ્દેશ સાથે એને ઇકો ટુરિઝમ સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું, જ્યાં ગુજરાત પ્રવાસન નિગમની ગ્રાન્ટમાંથી વ્યારા વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ઉત્તમ કક્ષાની સુવિધાઓ ના નિર્માણ કાર્યોનું ઈ લોકાર્પણ તારીખ 8 સપ્ટેમ્બર 2020 ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના વરદ હસ્તે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ પ્રવાસન માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે. આ કાર્યોમાં સામેલ છે ટ્રી હાઉસ, ગઝેબો, ફૂડ કોર્ટ, કિચન અને પીવાના પાણીની સુવિધા, ચિલ્ડ્રન પ્લે એરિયા, બોટિંગ ડેક, મેઇન ગેટ, પાર્કિંગ, લેન્ડસ્કેપ, બેઠક વ્યવસ્થા, લાઇટિંગ, પેવમેન્ટ, સાઇનેજ વગેરે. સાથે અહીંયા બનેલ વિઝિટર સેન્ટર, ટેન્ટ એરિયા અને શૌચાલયનું રિનોવેશન પણ કરવામાં આવેલ છે. રૂપિયા 2.22 કરોડના ખર્ચે ઊભી થઈ ગયેલ આ સુવિધાઓના પગલે આંબાપાણી ઇકો ટુરિઝમ સાઇટની રૂપરેખા બદલાઈ ગઈ અને દેશ વિદેશના અનેક પ્રવાસીઓ માટે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથે સાથે કુદરતના ખોળે વેકેશન ગાળવા માટેની યાદીમાં આંબાપાણીનું નામ આગળ આવી રહ્યું છે. ઇકો ટુરિઝમના વિકાસથી સ્થાનિક આદિવાસીઓને રોજગારીની ઉત્તમ તક મળશે.